નમસ્કાર દર્શક મિત્રો, આજે આમ તો આપણે કેવા વિષય પર ચર્ચા કરવાના છીએ, જે વિષય એ નિષ્ણાત ડોક્ટરોનો વિષય છે, અને આમ છતાંય એ વિષયને આપણે સામાન્ય માણસના વિષય તરીકે આજે ચર્ચવો છે. એટલા માટે કે શરીરના કેટલાક મુખ્ય અંગો છે જેના વગર ચાલે જ નહીં, જેને વાઇટલ ઓર્ગન્સ કહેવાય. તમારું હૃદય છે, કિડની છે, લીવર છે, પેનક્રિયાસ છે, ફેફસા છે, આંખોનો કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટેશન હવે બહુ નવી વાત રહી નથી, દાંતોમાં પણ હવે ઇમ્પ્લાન્ટ લાગવા માંડ્યા છે. એક બહુ જ મોટા ફિઝિસિસ્ટ છે જે ભવિષ્ય અંગેની આગાહીઓ કરે છે, ડૉક્ટર મિશિઓ કાકુ. એણે એવું કહ્યું છે કે આવનાર 10 વર્ષમાં તો તમારે આ અંગદાનનો પ્રશ્ન ઉકલી જશે. તમે એમેઝોન પરથી તમારે જોઈતી વસ્તુઓ ઓર્ડર કરી શકશો અને જરૂરિયાત પ્રમાણે લીવર, હાર્ટ કે બીજા અંગો તમને મળી શકશે, વિચ આર આર્ટિફિશિયલી પ્રોડ્યુસ એન્ડ વિચ વિલ ફંક્શન એઝ યોર નોર્મલ ઓર્ગન્સ. આજે ચર્ચા કરવી છે એ હજુ એ આપણે એ તબક્કે પહોંચ્યા નથી, હજુ તો આપણે ઘણા પાછળ છીએ. અંગદાન એ એટલો વિષય જેટલો ગાજે છે તેટલો હજુ આપણે એમાં પ્રગતિ કરી નથી. ભારતની વાત કરીએ તો પ્રથમ કોર્નિયા પ્રત્યારોપણ ચેન્નઈ રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી અને ગવર્મેન્ટ ઓપ્થેલ્મિક હોસ્પિટલમાં ડોક્ટર મોથૈયાએ કર્યું. એની સાથે જ રાષ્ટ્રની પ્રથમ આઈ બેંકની સ્થાપના થઈ. કિડની ટ્રાન્સપ્લાન્ટની વાત કરીએ તો કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલ મુંબઈ ખાતે મે 1965માં ડોક્ટર પીકે સેન અને તેમની ટીમે એ કર્યું. બદલીને નાખવામાં આવેલી કિડની છેલ્લા સુધી બરાબર ચાલતી હતી, પણ દર્દીનું અન્ય કારણોસર માત્ર 11 દિવસમાં મૃત્યુ થયું. યકૃત એટલે કે લીવરનું પ્રથમ પ્રત્યારોપણ 6 નવેમ્બર 1998ના રોજ ડોક્ટર એ સોઈન અને ડોક્ટર રાજશેખર દ્વારા દિલ્હી એપોલો હોસ્પિટલમાં 42 વર્ષીય ભારતભૂષણ પર કરવામાં આવ્યું. એક બ્રેન્ડેડ વ્યક્તિનું લીવર તેને દાન કરાયું હતું. ભૂષણ બીજા 13 વર્ષ જીવ્યા. પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન એટલે કે હૃદય પ્રત્યારોપણ 3 ઓગસ્ટ 1994ના દિવસે ડોક્ટર પી વેણુગોપાલની આગેવાની હેઠળના 20 સર્જનોના જૂથ દ્વારા એઇમ્સ હોસ્પિટલ દિલ્હી ખાતે એક 35 વર્ષીય સ્ત્રીનું હૃદય 40 વર્ષીય દેવીરામને પ્રત્યારોપણથી આપવામાં આવ્યું. દેવીરામ બીજા 15 વર્ષ જીવ્યા. આવા કિસ્સાઓ છે અને એ કિસ્સાઓ મુજબ આપણે જ્યારે પહેલીવાર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું, ડોક્ટર ક્રિશ્ચન બર્નાર્ડે જ્યારે પહેલું હૃદયનું પ્રત્યારોપણ કર્યું ત્યારે આખા જગતમાં એક તહેલકો મચી ગયો હતો કે હવે તો હૃદય પણ બદલી શકાશે. જોકે માણસના હૃદય બદલવાના બીજા ઘણા તરીકા છે, આપણે જે વાત કરીએ છીએ તે સર્જરીથી હૃદય બદલવાની વાત કરીએ છીએ. કિડની એ એવું જ બીજું અગત્યનું અંગ છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન એ હવે એવી નવાઈ નથી રહી, કારણ કે આપણે ત્યાં દુનિયામાં કોઈ એક જગ્યાએ સૌથી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન થતા હોય તો એ આપણી કિડની હોસ્પિટલ અમદાવાદની છે. અને હવે જે એક અત્યંત આધુનિક મેડિકલ કોલેજ કમ હોસ્પિટલ તરીકેનો આકાર લઈ રહી છે ત્યાં થાય છે. લીવર ટ્રાન્સપ્લાન્ટેશન આજથી લગભગ 15-1 વર્ષ પહેલાં બહુ આમ એડવાન્સ ટેકનોલોજીવાળો વિષય હતો. તમારે દિલ્હી જવું પડે, કાં તો મદ્રાસ જવું પડે, 1-1.5 કરોડ રૂપિયાનું જેવી ક્ષમતા એવું બજેટ થઈ જાય. અહીંથી લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું હોય તો ફ્લફી લીવર એટલે લીવર એકદમ નકામું થઈ જાય, બગડી જાય. આ બધી પરિસ્થિતિઓ વચ્ચે હવે તો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન માટે હૃદય પણ ગ્રીન કોરિડોર બનાવી અને ફટાફટ ટ્રાન્સપ્લાન્ટ કરવાની પરિસ્થિતિ અને પદ્ધતિ આપણા દેશમાં વિકસી છે. એટલે હવે લીવર ટ્રાન્સપ્લાન્ટ એ માત્ર કેડેવર એટલે કોઈ બ્રેન્ડેડ વ્યક્તિનું કે અકસ્માતથી ગુજરી જતી વ્યક્તિનું લીવર લઈને જ કરાય એવું નથી રહ્યું. હવે તો લાઈવ લીવરમાંથી પણ ટ્રાન્સપ્લાન્ટેશન થાય છે, એ જ રીતે કિડનીમાં પણ ફેમિલી ડોનર હોય, કિડની મળતી હોય તો કિડની ટ્રાન્સપ્લાન્ટેશન પણ કરી શકાય છે. હૃદયનું ટ્રાન્સપ્લાન્ટેશન એ નવો વિષય હતો, પણ ખૂબ આનંદની વાત છે કે આપણી સાથે ડૉક્ટર ધીરેનભાઈ છે. એમણે આ વિષયમાં પુષ્કળ જેને કહેવાય કે સિદ્ધહસ્ત ક્ષમતા એમણે હાંસલ કરી છે. અને ઘણી વખત હું કહું છું કે જેમ આપણે લાઈક પ્લેઇંગ વિથ અ ફિડલ, એ આ કામ એટલી સજ્જતાથી અને એટલી સરળ રીતે કરે છે કે આપણને નવાઈ લાગે.
ફેફસા બદલવા એ હજુ એટલું બધું સરળ નથી. આ એક જ અંગ એવું છે કે જે બદલ્યા પછી પણ બહારના વાતાવરણ સાથે સંપર્કમાં આવે છે, અને એટલા માટે આપણે ત્યાં વાયુ પ્રદૂષણ અને ખાસ કરીને જેને આપણે માઇક્રો મ્યુ 2.5 પાર્ટિકલ્સ કહીએ છીએ, જે સીધા ફેફસા સુધી પહોંચે છે, એની કારણે આપણે ત્યાં વધતું જતું વાયુ પ્રદૂષણ લગભગ ગુજરાતમાં જેટલા માણસો સ્વાઇન ફ્લૂથી નથી મર્યા એનાથી અનેક ગણા વધારે લોકો હવાના પ્રદૂષણના કારણે મરે છે. એટલે ફેફસા બદલવાનું મુશ્કેલ નથી, એ આપણે ધીરણભાઈને કહીએ તો કરી નાખે ફટાફટ, પણ ફેફસા બદલાયા પછી જે વાતાવરણ જોઈએ તે વાતાવરણ તમે કાયમી ધોરણે દર્દીને ઇન્ટેન્સિવ યુનિટ કેરમાં કે એક સ્પેસિફિક બાયો બબલમાં ન રાખી શકો, એટલે એના માટે એ મુશ્કેલ પરિસ્થિતિ છે. પ્રાંજલભાઈ, એ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન અને લિવર ટ્રાન્સપ્લાન્ટેશનમાં એક અત્યંત ખ્યાતિપ્રાપ્ત સર્જન છે, એમણે વિદેશોમાં તાલીમ લીધી છે અને ગુજરાતનું ગૌરવ કહી શકાય એવી પ્રશસ્તનીય કામગીરી એમણે અત્યાર સુધી બજાવી છે. આ બે નિષ્ણાત ડોક્ટરોની સાથે આપણી સાથે સુરતથી જોડાશે નિલેશભાઈ માંડલીવાળા. નિલેશભાઈનું કામ મિશનરીનું કામ છે, લોકોને સમજાવવા, કારણ કે માણસ બ્રેનડેડ હોય, વેન્ટિલેટર સપોર્ટ પર હોય, એ બચવાની કોઈ આશા ન હોય, અકસ્માતમાં એ જઈ રહ્યો હોય, ત્યારે પણ એના કુટુંબના સભ્યોને એની આંખ આપવા માટે સમજાવવા એ પહેલાં એટલું ડિફિકલ્ટ હતું, હવે એટલું ડિફિકલ્ટ નથી, પણ બાકીના જે અંગો છે એનું દાન કરવા સમજાવવા એ એટલું સરળ વાત નથી. અને એક વ્યક્તિના શરીરમાંથી 8 વ્યક્તિને જીવતદાન મળી શકે તેટલા અંગો ઉપલબ્ધ બની શકે છે. નિલેશભાઈ એક મિશનરી ઝીલથી સુરતમાં એક ધૂણી ધખાવીને બેઠા છે અને એક સરસ મજાનું કામ કરે છે. નિલેશભાઈ સુરતથી આપણી સાથે જોડાયા છે. નિલેશભાઈ સ્વાગત છે આપનું. આપ સ્ટુડિયોમાં આવવાના હતા પણ ટ્રાન્સપોર્ટની તકલીફના કારણે આપ નથી આવી શક્યા, અમને આપના પ્રત્યક્ષ સંપર્કનો લાભ નથી મળ્યો, પણ તમે જોડાયા છો તેમાં માટે આનંદની વાત છે. શરૂઆત નિલેશભાઈ આપથી કરવી છે. આ અંગદાનની આખી ઝુંબેશ જે આપ ચલાવો છો અને જે આપનું એનજીઓ છે, એ પ્રેરણા આપને ક્યાંથી મળી અને શું લાગે છે આપને આ દિશામાં આપનો અનુભવ શું છે અને કેમ આપ બીજાને આ દિશામાં પ્રેરવા માટે આજે આપની એ માટેની અપીલ અથવા તો આપની એમના માટેની વાત શું છે? સાહેબ નમસ્તે. મારા પિતાજી વિનોદભાઈને 1997માં કિડની ખરાબ થઈ ગઈ હતી અને ત્યાર પછી 2004માં મારા પિતાજીનું ડાયાલિસિસ શરૂ થયું. જ્યારે હું મારા પિતાજીને ડાયાલિસિસ કરવા માટે મહાવીર હોસ્પિટલમાં જતો હતો તો તે વખતે વેઇટિંગ રૂમની અંદર જે બીજા ડાયાલિસિસના પેશન્ટ હોય એમના પરિવારને જનોની સાથે અમે લોકો બેસતા હતા અને ત્યારે જે અમારે જે ચર્ચા થતી હતી કે તમારું કોણ ડાયાલિસિસ કરાવી રહ્યું છે, શું કરી રહ્યું છે, કેટલા વખતથી ડાયાલિસિસ પર છે, ત્યારે જાણકારી મળી કે આ જે કિડનીનો જે રોગ છે એ સામાન્યમાં સામાન્ય વ્યક્તિને થતો પણ રોગ છે. ડાયાલિસિસથી વ્યક્તિને ક્વોન્ટિટી લાઈફ મળે છે, જ્યારે ટ્રાન્સપ્લાન્ટથી એને ક્વોલિટી લાઈફ મળે છે. જે વ્યક્તિ ડાયાલિસિસ કરાવી રહ્યો હોય એ ખૂબ જ એની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય, કારણ કે અઠવાડિયામાં 2-3 વખત ડાયાલિસિસ કરાવવું પડતું હોય. એટલે આ લોકોને નવી લાઈફ, ક્વોલિટી લાઈફ કેવી રીતે આપી શકાય એ વિચાર તે વખતે મારા મનમાં આવ્યો, કારણ કે જો પરિવારમાંથી કોઈ કિડની ન આપી શકે તો શું આ વ્યક્તિએ લાઈફ ટાઈમ ડાયાલિસિસની ઉપર જ પોતાનું જીવન વ્યતીત કરવાનું અને ક્વોલિટી લાઈફ કેવી રીતે આપી શકાય એ વિચાર મારા મનમાં આવ્યો. પરંતુ આગળનો રસ્તો મળતો ન હતો. 2004-05માં હું ચેમ્બરમાં ઓનરરી સેક્રેટરી હતો, તે વખતે જુદા જુદા વ્યક્તિઓની સાથેની મુલાકાતો થતી હતી અને એવી જ એક મુલાકાત તે વખતના ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી ચિનુભાઈ શાહ સાથે મારી થઈ અને ચિનુભાઈ સાથે જ્યારે કિડનીની ચર્ચા થઈ ત્યારે ચિનુભાઈ મને કીધું કે નિલેશભાઈ,
તમે કિડની વિશે આટલું બધું જાણો છો, આટલું બધું કામ કરવા માંગો છો, તો અમારી સંસ્થામાં જોડાઓ. સૌપ્રથમ એમણે મને એમની સંસ્થામાં જોડવાનું આમંત્રણ આપ્યું, હું જોડાયો અને અમે શરૂઆત કરી પ્રિવેન્શન માટેની. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. કિડની ખરાબ ન થાય એને માટે શું શું ઉપાયો કરવા જોઈએ એની શરૂઆત કરી. પરંતુ મારા મનમાં એક અલગ જ વિચાર હતો કે કિડનીના પ્રિવેન્શન માટે તો દરેક વ્યક્તિ કામ કરે છે, પરંતુ જે આ કિડની ખરાબ થઈ જાય છે પછી એને ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે શું કરવું જોઈએ. એટલે અમે સુરત શહેરના દરેક આઈસીયુનો કોન્ટેક્ટ કરવાનો શરૂ કર્યો, સુરતના ન્યુરો સર્જન ન્યુરો ફિઝિશિયનનો સંપર્ક કર્યો અને એઓને જણાવ્યું કે જ્યારે પણ જો કોઈ વ્યક્તિ બ્રેઇન ડેડ હોય તો એની અમને જાણકારી આપશો તો આપણે એના ઓર્ગનના ડોનેશન કરાવી શકીશું. જાન્યુઆરી 12 જાન્યુઆરી 2006 ને દિવસે સુરતની અશક્ત આશ્રમ હોસ્પિટલમાં જગદીશભાઈ શાહ નામના એક વ્યક્તિ બ્રેઇનડેડ હતા. સુરતના ન્યુરોસર્જન ડોક્ટર અશોક પટેલે એમને બ્રેઇનડેડ જાહેર કર્યા અને એમના પરિવારજનો સાથે અમે કાઉન્સેલિંગ કર્યું અને એમણે અંગ દાન કરવાની મંજૂરી આપી. ગુજરાતમાં આ સૌ પ્રથમ ઇન્ટરસિટી કેડેવર ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઈ. પ્રાંજલભાઈ અને એમની ટીમે સુરત આવી સૌ પ્રથમ વખત કિડનીનું દાન સ્વીકાર્યું અને અમદાવાદ IKDRCમાં જઈને ટ્રાન્સપ્લાન્ટ કર્યું. એ સુરતમાં ગુજરાતમાં સૌ પ્રથમ ઇન્ટરસિટી કેડેવર ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઈ અને ત્યાર પછી આ યાત્રા આગળ ને આગળ વધતી ગઈ અને ત્યાર પછી લીવરના ડોનેશન થયા. 2006માં સ્વિમેર હોસ્પિટલથી ગુજરાતનું સૌ પ્રથમ વખત લીવરનું દાન કરવામાં આવ્યું. એ ગુજરાતનું સૌ પ્રથમ વખત ઇન્ટરસ્ટેટ કેડેવર લીવરનું દાન હતું અને હૈદરાબાદ ગ્લોબલ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ થયું. એ રીતે અમારી યાત્રા આગળ વધતી ગઈ. December 2015માં સૌ પ્રથમ વખત ગુજરાતમાંથી આપણે હૃદયનું દાન કરાવ્યું અને મુંબઈમાં એનું ટ્રાન્સપ્લાન્ટ થયું. એ પશ્ચિમ ભારતમાં સૌ પ્રથમ વખત ઇન્ટરસ્ટેટ હૃદય દાન અને ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઈ. May 2019ની અંદર સુરતમાંથી ફેફસાનું દાન થયું. એ પણ ગુજરાતમાં સૌ પ્રથમ વખત ગુજરાતમાંથી ફેફસાના ઇન્ટરસ્ટેટ દાન અને ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઈ. 2016માં અમે હાડકાના પણ દાન કરાવ્યા અને આ રીતે અમારી જર્ની નિરંતરપણે આગળ વધતી ગઈ. ધન્યવાદ નિલેશભાઈ, આપે જે વાત કરી એ વાતને આપણે આગળ વધારીશું. મારો એ હવે પછીનો પ્રશ્ન હશે આપને કે જે માનવ અવયવનું ટ્રાન્સપ્લાન્ટેશન માટેનો જે કાયદો છે એની જરૂરી મંજૂરીઓ ક્યાંક જરૂર પડે તો પોલીસ અને એડમિનિસ્ટ્રેશનની સહાય, આ બધી બાબતમાં પણ શું વ્યવસ્થાઓ ગોઠવાય છે એ હું ફરી પાછું આપની પાસે આવીશ ત્યારે આપણે દર્શક મિત્રો માટે પ્રશ્ન પૂછીશું. દર્શક મિત્રો, આપણે જઈશું હવે પ્રાંજલભાઈ પાસે. પ્રાંજલભાઈ એક એવું ધીર ગંભીર વ્યક્તિત્વ છે કે એમને જોઈએ તો ખબર જ ના પડે કે આટલા કાબેલિયતથી આ માણસ આટલું બધું મોટું કામ કરતા હશે. અમારી કિડની હોસ્પિટલ IKDRનું એ નાક છે અને ડૉક્ટર ત્રિવેદી સાહેબના એ હાથે ટ્રેન થયેલા એટલે એક ઋષિ તુલ્ય વ્યક્તિએ એમને પોતાના આશીર્વાદ આપ્યા છે એમ કહીએ તો એમાં જરાય અતિશયોક્તિ નથી. રાજાભાઈ, મારે આપને પૂછવું છે કે આ કિડની બગડે અથવા લીવર બગડે એ માટેના કારણો શું હશે પહેલા, કારણ કે ટ્રાન્સપ્લાન્ટેશન વાત પછી કરીએ આપણે. જે નિલેશભાઈએ કહ્યું વાત સાચી છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, તો શું કરવું જોઈએ અને આ કેમ બગાડો થાય છે અને એ બગાડો થાય પછી ટ્રાન્સપ્લાન્ટેશનની પ્રક્રિયા શું છે એ આપ આપની વાતમાં વણી લેશો તો મને લાગે છે કે દર્શક મિત્રોને લીવર ટ્રાન્સપ્લાન્ટેશન અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન વિશે જરા વધુ વિગતે ખ્યાલ આવશે. નમસ્કાર સાહેબ. સૌથી પ્રથમ તો ગુજરાતની અંદર કિડની ટ્રાન્સપ્લાન્ટના ભીષ્મ પિતા કહી શકાય, ઋષિ તુલ્ય વ્યક્તિ કહી શકાય એવા શ્રી ડૉક્ટર HL ત્રિવેદી સાહેબને આપે ખાસ યાદ કર્યા, અમારા ગુરુજી છે.
આથી 30 વર્ષ પહેલા 1981 માં જ્યારે આ સંસ્થાની શરૂઆત થઈ ત્યારે કિડનીના રોગો વિશે બહુ જ ઓછી ખબર હતી. ડાયાલિસિસ માટેનું પાણી પણ આપણે વિદેશથી મંગાવવું પડે અને એની કેથેટર પણ વિદેશથી મંગાવવી પડે એવી પરિસ્થિતિ હતી. એમાંથી આજે એવી પરિસ્થિતિએ પહોંચ્યા છે કે ટ્રાન્સપ્લાન્ટ અને ઘણી બધી વસ્તુ આપણે પોતાની જાતે જ કરી શકીએ છીએ. કિડનીના રોગ પહેલાં પણ હતા પણ એના વિશેની સમજ નથી. છેલ્લા 30 થી 40 વર્ષમાં ઘણી બધી સમજ કેળવાઈ છે અને મુખ્યત્વે યંગ એજ ગ્રુપની અંદર આજની તારીખમાં પણ આપણા બધા આપણા પોપ્યુલેશનની અંદર કિડનીનો રોગ થાય છે. મોટાભાગના રોગો ખાવાથી અને પીવાથી થાય છે, ઇન્ફેક્શિયસ ડિસીઝ થાય છે, ઓટોઇમ્યુન ડિસીઝથી થાય છે. આપણી ખાવાની અને પીવાની અથવા રહેણીકરણીની અંદર ઘણો બધો તફાવત આવી ગયો ઘણા વર્ષોમાં. એના કારણે દિવસે દિવસે આ રોગો વધતા જાય છે. લીવરના રોગોમાં પણ આવું જ છે. 3 સફેદ ઝેર છે, ખાંડ, મીઠું અને ખાવાનો સોડા એટલે કે સોડા બાયકાર્બ. આનું અતિશય પ્રમાણ આપણા ખોરાકમાં જોવા મળે છે. તમે દરેકે દરેક જગ્યાએ કોઈ પણ રેડીમેડ ફૂડ જુઓ, પેકેટ જુઓ, હોટલમાં ખાવા જાઓ તો એ તમામ જગ્યાએ અતિશય પ્રમાણમાં મીઠું રાખી અને બધી વસ્તુને પ્રિઝર્વ કરવામાં આવેલી હોય અને આવું પ્રિઝર્વ ફૂડ પણ આપણે ખાતા થઈ ગયા છીએ. ત્યાં આગળ લોકોને કેટલું ખાવું, કેવું ખાવું એના વિશેની સમજ ધીરે ધીરે દૂર થતી ગઈ. કારણ કે માર્કેટ જે આપણે ઘરનું ખાતા હતા, ચોખ્ખી હવા લેતા હતા અને ચોખ્ખું પાણી પીતા હતા, એના બદલે લગભગ તમામ વસ્તુ કોન્ટામિનેટેડ મળવા માંડી અને એનો દરેક વસ્તુનો વ્યાપાર થવા માંડ્યો. નાની ઉંમરે અત્યંત પ્રમાણમાં જવાબદારીઓ વધવા માંડી, ભણવાથી માંડીને તમામ વસ્તુની અંદર ઘણા લોકો માનસિક રોગોના શિકાર બન્યા, બ્લડ પ્રેશરની વગેરે બીમારી ઉત્પન્ન થઈ અને એના કારણે પણ નાની ઉંમરે ઘણા બધા કિડનીના રોગ થયા. એના વિશેનું સંશોધન ભારતમાં ઘણું ઓછું થયેલું છે. એ ઉપરાંત ઓટોઇમ્યુન ડિસીઝ અને બીજા ઘણા બધા રોગ એવા છે કે જેના કારણે કિડની અત્યંત નાની ઉંમરમાં ફેલ થાય છે. જન્મજાત કેટલાક ખોડખાંપણની હોવાથી, કિડનીની ખોડખાંપણ હોવાથી પણ ક્યારેક કિડની ફેલ થઈ શકે છે, પરંતુ આવા વસ્તુઓનું પ્રમાણ અત્યંત નહિવત છે. અમેરિકામાં અને વિદેશમાં બીજા બધા યુરોપિયન કન્ટ્રીની અંદર 50 વર્ષ કે એના પછી કિડની ફેલ થવાનું પ્રમાણ એ સામાન્ય રીતે ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના કારણે હોય છે. જ્યારે આપણા દેશની અંદર ડાયાબિટીસ અને હાઇપરટેન્શન ઘણા બધા વહેલા થાય છે અને રોગનું પ્રમાણ 30 થી 40 વર્ષની ઉંમરની વ્યક્તિઓને કોમનલી થતું હોય છે. તો આ મુખ્યત્વે કિડનીના રોગો વિશેની વાત છે. લીવરના રોગો પણ અગેઇન 2 જ કારણથી થાય છે, મેઇનલી ખાવાથી અને પીવાથી. એક જમાનો હતો કે જ્યારે હિપેટાઇટિસ બી અને હિપેટાઇટિસ સી વાયરસના કારણે સૌથી વધારે રોગ થતા હતા, જ્યારે અત્યારે આલ્કોહોલના કન્ઝમ્પશનથી અને અતિશય ખાવાથી મેદસ્વીતા જે થાય એના કારણે ફેટી લીવર થાય અને ફેટી લીવર પછી હિપેટાઇટિસ થાય એની અંદર અને ત્યાર પછી સિરોસિસ થઈ અને લીવર ફેલ થાય. આ એક કોમન સિક્વેલી છે. અમે કરેલા લગભગ 75% કરતાં વધારે લીવર ટ્રાન્સપ્લાન્ટ એ ખાવાથી અને પીવાથી થયેલા ના કારણે રોગથી થયેલા છે અને એના માટે અત્યંત કાળજી લેવી પડે એમ છે, સમાજમાં જાગૃતિ લાવવી પડે એમ છે. હિપેટાઇટિસ બી એ વેક્સિનથી પ્રિવેન્શન કરી શકાય એવો રોગ છે અને હિપેટાઇટિસ સી પણ પ્રિવેન્ટ કરી શકાય એવો રોગ છે. અને હવે પહેલાં એની દવા નથી મળતી, હવે એની દવા પણ મળે છે. સમયસર અને પૂરતા પ્રમાણમાં એનો ઉપયોગ કરીને એ રોગ સંપૂર્ણપણે નાથી શકાય છે. આ દવાઓ 2015થી મળતી થઈ છે, એ પહેલાં મળતી નથી અથવા એ પહેલાં જે દવાઓ મળતી એ ઇફેક્ટિવ નથી, એટલે કે એની અસર એટલી બધી થતી નથી, જ્યારે હવે પછીની દવાઓ ઘણી બધી અસરકારક છે. આમ લીવરના આ ઉપરાંત ઘણા બધા એવી કન્ડિશનો છે કે જેમાં સેકન્ડરી કોઝિસ હોય અને એ અથવા જન્મજાત ખોડખાંપણ હોય, જેમ કે બાળકોમાં બિલિયરી એટ્રેઝિયા નામનો રોગ છે, એમાં જન્મથી જ પિત્તની નળી બની જ ન હોય, અથવા કેટલાક મેટાબોલિક ડિસઓર્ડર છે કે જેના કારણે દર્દી બેભાન રહેતું થઈ જતું હોય, નાનું બાળક હોય પણ એ બેભાન રહી જતું હોય, એને લીવરની અંદર એમોનિયા કે બીજા કોઈ યુરિયા કે અમુક તત્વોનું મેટાબોલિઝમ ન થતું હોય, આવા જન્મજાત રોગોના કારણે પણ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે એવી સંભાવના હોય છે. કહેવાનો અર્થ કે મોટાભાગના રોગ પ્રિવેન્ટેબલ છે અને કેટલાક રોગ એવા છે કે જેમાં પ્રિવેન્શન ન કરી શકાય, એમાં શરૂઆતના જીવનના શરૂઆતના તબક્કામાં જ લીવર અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવું આવશ્યક બને છે. પરંતુ 70 થી 80% કેસની અંદર જો વ્યવસ્થિત કાળજી રાખવામાં આવે
ખાસ કરીને આલ્કોહોલને સંપૂર્ણપણે દૂર કરવામાં આવે, શરીર આપણે એને લઈએ જ નહીં, એને એને દિલમાં ના લઈએ, દિમાગમાં ના લઈએ. સિમિલરલી સોલ્ટ, શુગર અને સોડા બાયકાપ જેવી વસ્તુઓનો નિયંત્રિત પ્રમાણની અંદર જ લઈએ, અતિશય ખોરાક ન લઈએ. આપણા સમાજમાં આપણા વડવાઓ જે હતા એ ભૂખ્યા રહેતા, અઠવાડિયામાં એક વાર કે બે વાર ઉપવાસ કરતા, અને આનું પણ અતિ મહત્વ હતું જે હવે સમજાય છે. કારણ કે અત્યારે એટલું બધું ખવાય છે જે આપણી જરૂરિયાત નથી એના કરતાં પણ વધારે ખવાય છે, અને આપણે અનેક રોગોના ભોગ બનીએ છીએ. એ મેદસ્વીતાના કારણે કાર્ડિયાક ડિસીઝ, લિવર ડિસીઝ, કિડની ડિસીઝ એ પણ થાય છે. આ બધા રોગોને નોન કોમ્યુનિકેબલ ડિસીઝ કહે છે, અને એના કારણે થતા રોગોને આપણે ઇઝીલી નાથી શકીએ એમ છીએ, એનું પ્રિવેન્શન કરી શકીએ એમ છીએ. એક વખત આ રોગ થઈ જાય ત્યાર પછી એ લાઈફ સપોર્ટ સિસ્ટમની જરૂર પડે છે. આજે કિડની ફેલ થાય એટલે એના માટે લાઈફ સપોર્ટ સિસ્ટમ તરીકે ડાયાલિસિસ છે, પરંતુ લીવર ફેલ થાય તો એના માટે બીજી કોઈ લાઈફ સપોર્ટ સિસ્ટમ હજી સુધી શોધાઈ નથી. ઘણા બધા પ્રયત્નો થાય છે લીવર ડાયાલિસિસ કરવા માટે, પરંતુ હજી સુધી એમાં સફળતા મળી નથી. સાહેબે જેમ પહેલાં જ કીધું એમ શરીરના અંદરના અવયવો છે જેવા કે હૃદય, ફેફસા, કિડની, લીવર એ બધા આવશ્યક અંગો છે. આપણા બે હાથ કપાઈ જાય તો માણસ કદાચ ગુજરી ન જાય, માણસની બે આંખો જતી રહે તો ગુજરી ન જાય, પરંતુ જો શરીરના અંદરના અવયવ જતા રહે તો માણસ જીવતો ન રહી શકે. એટલે જ્યારે કિડની ફેલ થાય ત્યારે એ વ્યક્તિને જીવતા રાખવા માટે શરીરમાંથી કચરો બહાર કાઢવા કે શરીરના ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટનું બેલેન્સ જાળવવા માટે, બ્લડ પ્રેશરનો કંટ્રોલ કરવા માટે, આ બધી વસ્તુ માટે કિડનીની આવશ્યકતા છે. કિડની જ્યાં સુધી આપણને મળતી નથી ત્યાં સુધી આ વ્યક્તિને ડાયાલિસિસ પર રહેવું પડે, એરિથ્રોપોએટિનના ઇન્જેક્શન આપવા પડે, બ્લડ પ્રેશરની દવાઓ આપવી પડે, વિટામિન ડી આપવા પડે, કેલ્શિયમ સપ્લિમેન્ટ આપવા પડે. આ બધું બહારથી આપીએ તો શરીર ટકી રહે, અને એ પણ ડૉક્ટરની નિગરાનીમાં. આપણે એમને એમ કશું ન કરી શકીએ. ઉનાળો હોય પણ પાણી તમે એક લીટરથી વધારે ન પી શકો, જો વધારે પીઓ તો તરત શરીરમાં પાણી ભરાઈ જાય અને ડાયાલિસિસ કરવું પડે, જો ડાયાલિસિસ સમયસર ન થાય તો ફેફસામાં પાણી ભરાઈ જાય અને અતિ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ જાય, શ્વાસ પણ ન લેવાય એવું પણ થઈ શકે. બીપીના કારણે લકવો થઈ શકે, હૃદય ફેલ થઈ શકે, અનેક બીજી બીમારીઓ પણ થઈ શકે. આમ કિડની ફેલિયર એ જીવલેણ છે અને ડાયાલિસિસ એ સપોર્ટિવ લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ છે. જ્યારે કિડનીનું કામ ફક્ત કિડની જ કરી શકે, એટલે જે તે સમયે લાઈવ ડોનરમાંથી અથવા કેડેવર ડોનરમાંથી જ્યારે કિડની મળે ત્યારે એનું પ્રત્યારોપણ કરવામાં આવે અને એ કિડની ફંક્શન કરે તો એ આપણે ડાયાલિસિસમાંથી મુક્તિ મળી શકે. એવી જ રીતે લીવરનું પણ છે કે લીવરને પણ આપણે જ્યારે પ્રત્યારોપણ કરીએ એ લાઈવ ડોનરમાંથી હોઈ શકે અથવા કેડેવર ડોનરમાંથી હોઈ શકે, અને જો એ લીવર સફળતાપૂર્વક પ્રત્યારોપણ થાય તો આપણે એમાંથી એ લાઈફ સેવિંગ ઓપરેશન તરીકે આપણે મળી શકીએ. પણ એટલું યાદ રાખવું જરૂરી છે કે કોઈ પણ અંગનું જ્યારે પ્રત્યારોપણ થાય ત્યારે એને ચલાવવા માટે આખી જિંદગી ઇમ્યુનોસપ્રેશન દવાઓની જરૂર પડે છે, અને એ દવાઓ એ ડૉક્ટરની નિગરાનીના હેઠળ જ તમારે નિયમિત લેવી પડે. જો એ દવા ન લેવામાં આવે તો એ અંગ, એ શરીરની ઇમ્યુન સિસ્ટમ જાગૃત થઈ જાય અને એ અંગને રિજેક્ટ કરી નાખે, અને જો એ અંગ રિજેક્ટ થઈ જાય તો દર્દી કદાચ બચી ન પણ શકે અથવા તો એને ફરીથી દાખલ કરવો પડે અને નવું ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે એવી પણ નોબત આવી શકે. અર્થાત પોતાના અંગને સાચવો એ પહેલી જરૂરિયાત છે, ત્યાર પછી જો એ ન સાચવી શકાયું હોય અને ટ્રાન્સપ્લાન્ટ કરીને અન્ય હ્યુમનના ઓર્ગન આપણે આમાં જ્યારે પ્રત્યારોપણ કરવામાં આવેલા હોય તો એને પણ અત્યંત કાળજી રાખીને સાચવવા પડે, નહીંતર લાઈફ એ એકદમ ટૂંકી થઈ જતી હોય છે. ઓપરેશનમાં પણ ઘણા બધા સંશોધનો થયેલા છે. હવે પછી કિડની ઇન્સ્ટિટ્યૂટમાં મોટાભાગના કિડની ટ્રાન્સપ્લાન્ટ રોબોટની મદદથી થાય છે. એનો અર્થ એવો છે કે દર્દીને સહન કરવાનું ઘણું બધું ઓછું આવે છે અને ઝડપથી એ ઘરે જઈ શકે છે. અને આમ વિજ્ઞાનની ક્રાંતિ એ માણસના સરળતા માટે છે, માણસના જીવનને લંબાવવા માટે છે, પણ એટ ધ સેમ ટાઈમ દર્દીએ પોતાની કાળજી રાખવી એ અત્યંત જરૂરી છે. ધન્યવાદ. ધન્યવાદ પ્રાંજલભાઈ, બહુ જ સરસ અને સરળ રીતે આપે સમય મર્યાદામાં આપની વાત મૂકી. દર્શક મિત્રો, અહીંયા રોકાવું પડશે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, અને ત્યાર પછી આજની આ જે ચર્ચા છે એ ચર્ચા અત્યંત રસપ્રદ તબક્કે જઈ રહી છે. આપણે ચર્ચા આગળ વધારીશું, રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ પુનઃ આપનું આ ચર્ચામાં સ્વાગત છે.
આપણે ચર્ચા કરી રહ્યા હતા, પ્રાંજલભાઈ આપણને સમજાવી રહ્યા હતા કે આપણે જાડિયા પાડિયા હોઈએ, રોલી પોલી હોઈએ, દારૂ પીતા હોઈએ અને બ્લડ પ્રેશર કાબુમાં ન રાખીએ, મીઠું વધારે પડતું ખાઈએ, ખાંડ વધારે પડતી ખાઈએ, પોછું પોછું થાય એના માટે પેલો સોડાબાઈ કાર્બ નાખેલી વસ્તુઓ ખાઈએ, તો આપણે આ લાઇફસ્ટાઈલ ડિસીઝનો અર્થ જ એ થાય કે જેને તમે કંકોત્રી લખીને ઘરે બોલાવો એનું નામ જીવન પદ્ધતિના કારણે થતા રોગો. અને એ રોગોમાં આ બધા અંગો સંડોવાય છે. આમાં તકલીફ એ છે કે એક અંગમાં કંઈક ખોટકો થયો એટલે એનો ભાર બીજા પર પડે છે અને સરવાળે ડોક્ટરો જેને મલ્ટી ઓર્ગન ફેલ્યોર કહે છે તે તરફ આખી પરિસ્થિતિ જાય છે. પ્રાંજલભાઈ વાત કરીને મારે થોડી વાત જોડીને પછી ધીરેનભાઈ પાસે જવું છે. ભારતમાં વર્ષે 1.5 લાખ લોકોને કિડનીની જરૂર પડે છે, પરંતુ તેમાંથી ફક્ત 4% એટલે કે 8,000 લોકોને તે મળે છે. 96% લોકો કિડની મેળવ્યા વિના પ્રતીક્ષા યાદી પર હોય ત્યારે જ મૃત્યુ પામે છે. ફક્ત કિડની મેળવવા માટેની પ્રતીક્ષા યાદી જ 1 લાખથી વધુની છે. ભારતમાં દર 5 મિનિટે એક વ્યક્તિ કિડનીની નિષ્ફળતાથી મૃત્યુ પામે છે. કિડનીની નિષ્ફળતાના કારણે ભારત વર્ષે 1.36 લાખ જેટલા વ્યક્તિઓ ગુમાવે છે. આપણે આનાથી કોવિડના ત્રાસથી હજુ આ આંકડે નથી પહોંચ્યા જે કિડની એકલી ફેલ થાય તેના કારણે મૃત્યુ આંક થાય છે. તેવી જ રીતે ભારતની વાર્ષિક લીવર પ્રત્યારોપણની જરૂરિયાત 80,000ની છે, પણ આપણે કેવળ 1,800 લીવર પ્રત્યારોપણ કરી શકીએ છીએ. વર્ષે લગભગ 1 લાખ દર્દીને કોર્નિયલ કે નેત્ર પ્રત્યારોપણની જરૂર પડે છે, જે સામે 1.5થી પણ ઓછા પ્રત્યારોપણ કરી શકાય છે. આમ પ્રત્યારોપણ ઉપાય છે ખરો, પણ એની મર્યાદાઓ બહુ મોટી છે. પણ હૃદયના પ્રત્યારોપણમાં તો એક બીજી મર્યાદા આવે છે. હૃદય પ્રત્યારોપણની જરૂરિયાત ધરાવતા 10,000 કાર્ડિયક દર્દીઓમાંથી માત્ર 200ને જ મેળ ખાતા દાતા મળી આવે છે. એટલે પહેલી વાત તો એ છે કે એને દિલથી દિલ મળે, હૃદયથી હૃદય એની સાથે એને જે ટાઈપિંગ કરે એમાં એકબીજા સાથે ટેલી થાય તો આગળની વાત થાય, એ જ પહેલી મુશ્કેલી છે. ને આમ છતાંય બહુ સુંદર કામ ડૉક્ટર ધીરેનભાઈ આ ક્ષેત્રે કરી રહ્યા છે. ધીરેનભાઈ, આપને મારે 2 પ્રશ્નો પૂછવા છે. એક તો હૃદય પ્રત્યારોપણ એ એક જમાનામાં તો બહુ જોખમી વાત ગણાતી હતી, ચમત્કાર જેવું જ ગણાતું હતું. આજે તો આપ બહુ સરળતાથી ટેકનોલોજી અને આપની પોતાની જેને કુશળતા કહેવાય એનાથી આપે સાધ્ય કર્યું છે, પણ ફેફસાનું પ્રત્યારોપણ હજુ એટલું સરળ નથી. તો આ બંને વિષયે આપને શું કહેવું છે? નમસ્કાર દર્શક મિત્રો, અને થેન્ક યુ વ્યાસ સાહેબ, બહુ સરસ વાત કરી છે અત્યાર સુધી અને પ્રાઇમરી ઇન્ફોર્મેશન બધી આપી છે, સાહેબે બી આપી છે, પ્રાંજલભાઈ બી આપી છે. અને ખરેખર જો હૃદય પ્રત્યારોપણની વાત કરીએ અથવા હૃદયની તકલીફોની વાત કરીએ તો આપણે તો એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ એવું કહી શકાય કે નંબર 1 કિલર દુનિયામાં જો કોઈ હોય તો દેટ ઇઝ હાર્ટ ડિઝીઝ. હૃદયની બીમારીઓ છે નંબર 1 કિલર, અને નંબર 1 ડિઝીઝ જે કહીએ સૌથી વધારે ફેલાયેલું જે હોય તો એ બી હૃદયની બીમારી જ આખી દુનિયામાં ફેલાયેલી હોય છે. અને ઇટ ઇઝ અગેઇન મેજોરિટી ઓફ ધ કોઝીસ જે કહીએ આપણે તો એ લાઇફસ્ટાઈલ ડિઝીઝ તરીકે કહેવાય અથવા ક્રોનિક ડિઝીઝ તરીકે કહેવાય કે જેમાં મલ્ટિપલ ફેક્ટર કામ કરતા હોય છે. અને ઘણા બધા કેસીસમાં હું કહેતો હોઉં છું કે કોઈ એક કારણ કે બે કારણ નથી હોતા હૃદયની બીમારીના કારણ, ઘણા બધા કારણો હોય છે, વારસાગત, જેનેટિક, ખાવા પીવાનું, લાઇફસ્ટાઈલ, સ્ટ્રેસ, ઘણા બધા ફેક્ટરો હોય છે. એટલે એ રીતે બધી બીમારીઓ વધતી ગઈ છે. બીજું પેરાડોક્સિકલ સિચ્યુએશન જે અત્યારે ઊભી થઈ રહી છે આપણે કે આપણે હવે હૃદયની બીમારીઓને સારી રીતે ટ્રીટ કરી શકીએ છીએ. જેમ કે હાર્ટ એટેક આવે છે તો તરત એને આપણે ટ્રીટ કરી શકીએ છીએ. તો હાર્ટ એટેક આવે છે ટ્રીટ કરી શકીએ છીએ અને પેશન્ટને બચાવી શકીએ છીએ. એના કારણે અલ્ટિમેટલી એવું થઈ રહ્યું છે કે ધીરે ધીરે હવે હાર્ટ ફેલિયરના પેશન્ટો વધી રહ્યા છે. પહેલાંના જમાનામાં એવું હતું કે હાર્ટ એટેક આવે એટલે પેશન્ટ જીવિત ના રહે. હવે પેશન્ટ જીવી જાય છે પણ એનું હૃદયનું પમ્પિંગ નબળું પડી જાય છે. એવી જ રીતે વાલની તકલીફ છે કે બીજી કોઈ બી તકલીફ હોય તો આપણે એની ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ, પણ લાંબા ગાળે એ બધા પેશન્ટો હાર્ટ ફેલિયર તરફ જતા જાય છે. એટલે એના કારણે દિવસે દિવસે હવે હાર્ટ ફેલિયરના પેશન્ટો, હૃદય નબળા હોવાના પેશન્ટો દિવસે દિવસે વધતા જવાના છે અને એનો આંકડો વધતો જવાનો છે. આપણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની વાત કરીએ તો પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ 3 ડિસેમ્બર 1967 થયું અને ઇન્ડિયામાં પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું
ઓન પેપર જો કે કહેવા જઈએ તો ફેબ્રુઆરી 1968માં ડોક્ટર પી કે સેને મુંબઈમાં કર્યું. ઇટ વોઝ નોટ એ સક્સેસફુલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, બટ યસ અટેમ્પ્ટ વોઝ ડન અને અનફોર્ચ્યુનેટલી પેશન્ટ ડાયડ. સક્સેસફુલ પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ આપણે 1994માં કર્યું. પણ એ સામે આપણે જોવા જઈએ તો અમેરિકા અને યુરોપે નંબર ઓફ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનમાં જે પ્રોગ્રેસ કર્યું છે એ સિગ્નિફિકન્ટ પ્રોગ્રેસ કર્યું છે. અને અત્યાર સુધી જોવા જઈએ તો લગભગ 1,25,000 જેટલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એકલા અમેરિકામાં અત્યાર સુધી થઈ ચૂક્યા છે. સિગ્નિફિકન્ટ નંબર છે. પણ એની સામે આપણે જો જોઈએ તો ભારત દેશમાં કેટલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા, તો એનો આંકડો કહીએ તો અત્યારે લાસ્ટ યર આપણે 1,000નું માર્ક ક્રોસ કર્યું. અત્યારે લગભગ 1,100ની આસપાસ આપણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અત્યાર સુધી કર્યા છે 1994થી અત્યાર સુધી. તો આપણને વિચાર થાય જો અમેરિકા આટલું પ્રોગ્રેસ થયું તો ઇન્ડિયામાં કેમ ઓછા થયા. એવું તો છે નહીં કે આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, આપણી પાસે કાબેલ ડોક્ટરો નથી, કે આપણી પાસે દવાઓ નથી. સૌથી મુખ્ય કારણ એનું છે, એ છે ઓર્ગન ડોનેશનનું. કારણ કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ લિવર ટ્રાન્સપ્લાન્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટથી યુનિક એ રીતે છે કે ઇટ ઇઝ ટોટલી ડિપેન્ડન્ટ ઓન કેડેવરિક ડોનેશન. જો કોઈ બ્રેઇન ડેડ ડિક્લેર થાય અને એ ડોનેશન માટે રેડી થાય તો જ એનું હૃદય લેવામાં આવે અને એનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ. પ્લસ એમાં રિસ્ટ્રિક્શન બી છે કે 50 વર્ષથી નાની ઉંમરના જ પેશન્ટોનું હૃદય લેવાનું આવે, એનાથી મોટી ઉંમરના હૃદય ના લેવાય. એટલે મલ્ટિપલ ફેક્ટર છે. એટલે એના કારણે અત્યાર સુધી ઇન્ડિયામાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન ડેવલપ થઈ નહીં શક્યું. પણ છેલ્લા આપણે કહીએ તો લગભગ 8-9 વર્ષથી અથવા 6-7 વર્ષથી ધીરે ધીરે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનનો વેગ પકડાતો ગયો છે. અને એનું સૌથી મુખ્ય કારણ છે ઓર્ગન ડોનેશન અવેરનેસ દિવસે દિવસે વધતી જઈ રહી છે. અને એના કારણે હવે ઓર્ગન ડોનેશન ઓર્ગન મળતા ગયા છે અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન થતા ગયા છે. એટલે આઈ થિંક સો આપણે એ સ્ટેજ ઉપર આવી ગયા છીએ કે હવે આપણે એક ટેક ઓફ કરી શકીશું. અત્યારે આપણે રનવે પર છીએ અને થોડા ટાઈમમાં આપણે ટેક ઓફ કરી શકીશું. અને એવા દિવસો દૂર નથી કે જ્યારે આપણે દુનિયામાં સૌથી વધારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ. બંને વસ્તુ રીતે કે આપણી પાસે પેશન્ટો બી પુષ્કળ છે અને સામે ઓર્ગન ડોનેશન બી દિવસે દિવસે વધી રહ્યા છે. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશન એક એવી પ્રક્રિયા છે કે જેમાં આખે આખું હૃદય કાઢી અને એની જગ્યાએ બીજું હૃદય નાખવાનું. તો આપણે પ્રશ્ન થાય કે કયા કયા પેશન્ટોમાં એ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર પડતી હોય છે. તો સૌથી મુખ્ય કારણ અને સૌથી વધારેમાં વધારે કારણ જો હોય તો એને ઇશ્ચેમિક ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી. હાર્ટ એટેક આવે છે, હૃદય નબળું પડી જાય છે અને ધીરે ધીરે એ 60% પંપિંગમાંથી પંપિંગ થઈ જાય છે 10-15% એવા પેશન્ટોને જરૂર પડતી હોય છે. બીજું સૌથી મુખ્ય કારણ છે, મોટું કારણ છે ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી. જે લોકોને જન્મજાતથી જ હૃદયના સ્નાયુઓ નબળા પડી ગયેલા હોય અને ધીરે 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 એનું પંપિંગ નબળું પડી જતું હોય છે. પછી એ સિવાય વાલની તકલીફ હોય અથવા પ્રેગ્નન્સી પછી અમુક બહેનોમાં હૃદય નબળા પડી જતા હોય છે. આ અલગ અલગ પ્રકારના અથવા આપણે કહીએ ઘણીવાર જન્મજાત તકલીફના કારણે હૃદય નબળા પડી જતા હોય, તે બધા પેશન્ટોને હૃદયની પ્રત્યારોપણની જરૂર પડી શકતી હોય છે. આજના ટાઈમમાં હૃદયનું પ્રત્યારોપણનું આપણે કહીએ તો બહુ સ્ટાન્ડર્ડાઇઝ પ્રોસેસ થઈ ગયું છે. મેં જ્યારે ચાલુ કર્યું 2016માં, એના પહેલાં લગભગ એવું કહીશ કે 2014 સુધી હાર્ટ રિલેટેડ જે સર્જરીઓ હતી અથવા એની પ્રક્રિયાઓ હતી બધું ઘણી બધી કરી લીધી. લગભગ 12-13 હજાર સુધી પ્રોસીજરો બધી કરી દીધેલી. પણ એવો સમય આવ્યો કે ઘણા બધા પેશન્ટો હાર્ટ ફેલિયર સાથે આવતા અને એમાં બી એક જ્યારે 21 વર્ષનો યંગ છોકરો આવ્યો કે જેને હાર્ટ પ્રત્યારોપણ સિવાય બીજું કોઈ વિકલ્પ નહોતું, પંપિંગ 10% જ હતું. અને ત્યારે આપણી પાસે એ વ્યવસ્થા અહીંયા અમદાવાદમાં કે ગુજરાતમાં હતી નહીં. ત્યારે મને વિચાર આવ્યો કે આપણે આ વ્યવસ્થા અહીંયા ચાલુ કરવી જોઈએ. આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, આપણી પાસે બેકઅપ છે, આપણી પાસે ધીરે ધીરે ઓર્ગન ડોનેશન વધી રહ્યું છે. એટલે વી વેર ઇન પ્રોસેસ ઓફ કે હવે પ્રોસેસ જોઈ લીધું, કઈ રીતે લોકો કરે છે, વોટ આર ધ પ્રોટોકોલ્સ, એને એ બધા એસ્ટાબ્લિશ કરીને આપણે પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડિસેમ્બર 2016માં કર્યું આપણે. અને એના પછી ધીરે ધીરે એનો વેગ પકડાતો ગયો છે. અને એ વેગમાં
અત્યારે એવું કહીશ કે ગવર્મેન્ટનો બી સાથ સારો એવો મળી રહ્યો છે. સોટોની જે અરેન્જમેન્ટ થઈ છે એના કારણે બી ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે. હવે ઓર્ગનની અવેલેબિલિટી બધી વધતી ગઈ છે. બીજી વાત સાહેબે જેમ પૂછ્યું કે લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે, તો લંગ ટ્રાન્સપ્લાન્ટનું એવું છે કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જેમ લંગ ટ્રાન્સપ્લાન્ટ બી સિમિલર જ પ્રોસિજર છે, પણ એ ધીરે ધીરે હવે આપણે ઓછું થઈ રહ્યું છે. હજી આપણે એ વેગ નથી પકડી શક્યા. એનું કારણ સૌથી એક જ છે, સર્જરી વાઇઝ અથવા એને મેનેજ કરવું ઇઝી છે, પ્રોબ્લેમ એનું છે લાંબા ગાળાની તકલીફોનું. ઓવરઓલ અત્યારે સર્વાઈવલ રેટ કહેવા જઈએ તો લંગ ટ્રાન્સપ્લાન્ટનું 5 વર્ષના અંતે લગભગ 50% લોકો જીવિત હોય છે, જ્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં એ રેટ છે 75-80%. અને એનું સૌથી મુખ્ય કારણ છે કે લંગ્સ આર ડાયરેક્ટલી એક્સપોઝ ટુ ધ એન્વાયરમેન્ટ, અને એના કારણે એમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે હોય છે. બીજું, આપણે અહીંયા ટ્યુબરક્લોસિસ ઇઝ ઇનહરન્ટલી ધેર ઇન ઈચ એન્ડ એવરી પેશન્ટ પ્રોબેબલી, અને એના કારણે લંગની ટીબી વધી શકતું હોય છે. અને એના કારણે લંગ ટ્રાન્સપ્લાન્ટના લોંગ ટર્મ રિઝલ્ટ્સ બહુ સારા નથી. આ બી જે રિઝલ્ટ છે 56% સર્વાઈવલ એટ 5 યર્સ, એ બી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં કે જ્યાં વાતાવરણ શુદ્ધ છે, ઓવરઓલ ટ્યુબરક્લોસિસનો રેટ ઓછો છે, એવા કન્ડિશનમાં ત્યાં 56% છે. જ્યારે એ ઇન્ડિયાની વાત કરીએ તો ડેફિનેટલી એ ઘણો બધો ઓછો રેટ હોઈ શકે. અને ઓવરઓલ ખર્ચો બી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, લિવર ને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરતાં લંગ ટ્રાન્સપ્લાન્ટમાં ખર્ચો વધારે હોવાના કારણે એ હજી એટલું બધું વ્યાપ થયું નથી અને ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. થેન્ક યુ. ધન્યવાદ ધીરેનભાઈ. એક તો આપણે ગુજરાતને ગૌરવ અપાવ્યું કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત કરી આપે અહીંયા, અને હવે ખૂબ સરસ રીતે આપણે આગળ વધારી રહ્યા છો. દર્શક મિત્રો, હૃદય બદલી શકાય અને બદલ્યા પછી 75-80% માણસો એ 5 વર્ષ કરતાં વધારે પોતે જીવી શકે છે. એટલે જે ફેફસામાં નડે છે એ બહારના વાતાવરણના કારણે ફેફસા બદલવા મુશ્કેલ નથી, પણ ફેફસા નવા નાખ્યા પછી પણ 50% જ લોકો 5 વર્ષથી વધારે સમય એ બાદ આગળ વધી શકતા હોય છે જીવનમાં. એટલે હજુ એમાં ઘણું બધું આપણે આગળ વધવાનું બાકી છે, પણ ટેકનોલોજી એ ઝડપે આગળ વધી રહી છે કે આપણે કલ્પી ન શકીએ. અને આવનાર સમયમાં કદાચ આ જે અત્યારે અવરોધક જે વસ્તુ છે કે તમને હવા પ્રદૂષણના કારણે ફેફસા લાંબુ ચાલતા નથી અને બહુ ઝડપથી એક દર્દી 5 વર્ષ કરતાં બહુ 50% કરતાં વધારે દર્દીઓ એ આયુષને પહોંચતા નથી, તે પરિસ્થિતિ એ આવનાર સમયમાં ટેકનોલોજીના કારણે કદાચ ઓવરકમ કરી શકાશે, એમાં કોઈ શંકા નથી. સાથે સાથ હૃદય, કિડની અને લીવર ત્રણેયમાં, લીવરમાં પણ હવે એક લીવરની મજા એ છે કે તમે ઝાડની એક ડાળી લઈને રોપો અને એની કલમમાંથી બીજું ઝાડ થાય. કબીરજીએ દાંતણ કરતાં કરતાં ચીરી ફેંકી હતી ને એમાંથી કબીર વડ થયો, તેના જેવી વાત છે. તો લીવરમાં હવે સ્પ્લિટ લીવર ટેકનોલોજી જેને કહે છે કે લીવરમાંથી ટુકડો લઈને બીજા શરીરમાં નાખીએ અને એ પાછું લીવર, જેમ આપણે બ્લડ ડોનેશન કરીએ અને પાછું લોહી આપણા શરીરમાં તો હતું એમનું એમ થઈ જાય, એમ પાછું તમે જેને ડોનર છે એને બહુ ઝાઝી કોઈ તકલીફ વગેરે પાછા સામાન્ય થઈ શકે, આવું બધું બનતું હોય છે. એટલે હૃદય અને કિડની અને લીવર એમાં હવે ગભરાવા જેવું નથી અને બહુ દોડાદોડી કરીને ક્યાંક આંબા આંબલી શોધવા જેવું પણ નથી. ગુજરાતમાં જ એને લગતા નિષ્ણાત ડોક્ટરો અને સવલતો ઉપલબ્ધ છે. મને વિશ્વાસ છે ટૂંક સમયમાં, આવનાર સમયમાં લંગ ટ્રાન્સપ્લાન્ટ જેને કહેવાય તેના માટે પણ આપણે અત્યારે સવલતો ઉપલબ્ધ બનશે. ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. નિલેશભાઈ, પાછો આપની પાસે આવવા માંગીશ. આપનું કામ છે વધારે ને વધારે લોકોને ઓર્ગન ડોનેશન માટે પ્રોત્સાહિત કરવાનું. હવે 2019માં હિન્દુમાં એક અહેવાલ આવ્યો છે, તે પ્રમાણે દેશના 12 શહેરોની વસ્તીના માત્ર 3% લોકોએ જ અંગદાન કરવા નોંધણી કરાવી છે. ભારતમાં બ્રેઇન ડેડની આશરે સંખ્યા 1.5 લાખ છે. જો પ્રત્યેક દર્દી તેમના અંગોનું દાન કરે તો કેટલો બધો ફાયદો થઈ જાય.
અમેરિકાએ 1.25 લાખ લોકોનું હૃદય ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું છે, આપણે 1100ની સંખ્યાએ પહોંચ્યા છીએ. ઇટ્સ અ ગુડ બિગિનિંગ. શરૂઆતમાં કોઈ પણ તમે આ પ્રકારની કામગીરી કરતા હો ત્યારે એ ધડાધડ ન થાય. એક સમય ની જોઈન્ટ રિપ્લેસમેન્ટની પણ આવી જ પરિસ્થિતિ હતી, કિડની રિપ્લેસમેન્ટની પણ આવી જ પરિસ્થિતિ હતી. અરે નાની એમથી મોતિયાનું ઓપરેશન કરાવવું હોય તો પણ આવી જ પરિસ્થિતિ હતી. પણ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ, થેન્ક્સ ટુ અવર ડોક્ટર્સ એન્ડ થેન્ક્સ ટુ ટેકનોલોજી, કે પરિસ્થિતિ બદલાઈ છે. તો પ્રત્યેક દર્દીને તેમના અંગદાનનું જો લોકો દાન કરતા થાય તો ઘણી સરળતા થઈ જાય. તો આપ કઈ રીતે એમને સમજાવો છો? અને કાયદાઓની દ્રષ્ટિએ સરકારના જે બીજા ડિપાર્ટમેન્ટ છે, તમને ડાયરેક્ટ ગ્રીન કોરિડોર કરવું હોય કે અન્ય રીતે, તો કઈ રીતે મદદરૂપ થાય છે તમને? આની અંદર સૌથી વધુ અગત્યનું, જો ઓર્ગન ડોનેશનની પ્રક્રિયામાં જો કાર્ય હોય તો એ પરિવારને સમજાવવાનું છે. કારણ કે આ એવા પરિવારને સમજાવવાનું છે કે જેને જીવનમાં તમે કદી પણ મળ્યા નથી, અને એવા સમજાવવાનું છે કે જ્યારે પરિવારમાં રુદન છે, આક્રમ છે, અને એ લોકોને એમ છે કે હવે મારું સ્વજન પાછું આવવાનું નથી. શરૂઆતમાં ખૂબ અઘરું હતું, કારણ કે જ્યારે અમે કાઉન્સેલિંગ માટે જતા ત્યારે પરિવારને એવું લાગતું કે અમારું સ્વજન જીવી રહ્યું છે, વેન્ટિલેટરની ઉપર એનું હૃદય ધડકી રહ્યું છે. ત્યારે એ લોકોને સમજાવતા ત્યારે એ લોકો સમજવા તૈયાર નહોતા. એ લોકો કહેતા કે સાહેબ, આ તો એનું હૃદય તો ધબકી રહ્યું છે, એનું બ્લડ પ્રેશર તો આવી રહ્યું છે, આ બ્રેઇન ડેડ કેવી રીતે, એ મૃત્યુ કેવી રીતે પામ્યો છે? ત્યારે શરૂઆતના વર્ષોમાં ખૂબ અપશબ્દો પણ સાંભળવા પડતા હતા, લોકો મારવા માટે પણ દોડતા હતા, જલ્લાદ જેવા શબ્દો પણ સાંભળવા પડ્યા છે. પરંતુ એમાંથી અમે ડગ્યા નહોતા. અમે એ લોકોને સમજાવ્યું કે બ્રેઇન ડેડ એટલે શું. આજે તો જો તમે અંગોનું દાન કરશો તો 5-6 વ્યક્તિને નવું જીવન મળશે. અમે એ લોકોને સમજાવતા કે તમારા સ્વજનના અંગોની સ્વર્ગમાં જરૂર નથી પરંતુ પૃથ્વી પર જરૂર છે. આપણે જો અંગોનું દાન કરીશું તો 5-6 વ્યક્તિને નવું જીવન મળશે. અમે લોકોને સમજાવતા કે જ્યારે પણ આપણા પરિવારમાં કોઈક સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે આપણે એમના શરીરના ઉપર જે કંઈક પણ ઓર્નામેન્ટ્સ હોય છે તે લઈ લઈએ છીએ. શા માટે? કારણ કે તે કિંમતી છે, આપણા પરિવારના અન્ય સભ્યોને પણ કામમાં લાગશે. અમે લોકોને સમજાવતા કે આ ઓર્ગન્સ એના કરતા પણ વધારે કિંમતી છે, આ કોઈ ફેક્ટરીમાં બનતા નથી, આથી જો આપણે બાળી કે દાટી દઈએ તો એ રાખસ થઈ જવાનું છે. અમે લોકોને સમજાવતા કે જે વ્યક્તિ અંગોનું દાન કરે છે તે વાસ્તવમાં અમર થઈ જાય છે. ત્યારે ઘણી વખત અમને પ્રશ્નો પણ આવતા કે આજે અમે અંગોનું દાન કરીશું તો બોડી ખરાબ થઈ જશે, બોડી ડિશેપ થઈ જશે. ત્યારે અમે એ લોકોને સમજાવતા કે જે રીતે બીજી સર્જરી જે થાય છે અને એમાં જે રીતે સ્ટિચિસ લેવામાં આવે છે, એ જ રીતે અંગોનું દાન કર્યા પછી સ્ટિચિસ લઈને પરિવારને માન સન્માન સાથે એનું બોડી સુપ્રત કરવામાં આવે છે. બોડી બિલકુલ ડિશેપ થતું નથી, કે એમની જે પણ ધાર્મિક ક્રિયા હોય એમાં પણ કોઈ બાધા ઉત્પન્ન થતી નથી. ઘણી વખત અમને પ્રશ્ન પણ પૂછતા કે આજે જો અમે અંગોનું દાન કરીશું, આંખોનું દાન કરીશું તો અમને સ્વર્ગનો રસ્તો ન મળશે. ત્યારે અમે લોકોને સમજાવતા કે આત્મા અજર અને અમર છે. જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે આત્મા પહેલો ચાલી જાય છે, અને જે આપણે એમના અંતિમ સંસ્કાર કરીએ છે એનું શરીર જ હોય છે, ફક્ત ખોખું હોય છે. ઘણી વખત અમને એ લોકો પૂછતા કે ધર્મમાં એવું કહેવામાં આવ્યું છે કે અંગોનું દાન કરવું એ પાપ છે, ગુનો છે. ત્યારે અમે લોકોને સમજાવતા કે કોઈ પણ ધર્મમાં એવું કહેવામાં આવ્યું નથી કે અંગોનું દાન કરવું પાપ કે ગુનો છે. આપણે જો આપણા શાસ્ત્રોમાં જોઈશું તો પૃથ્વી પર સૌથી પહેલું ટ્રાન્સપ્લાન્ટ જ ભગવાન ગણેશજીનું થયું હતું, અને એ જ રીતે મહર્ષિ દધીચી ઋષિએ જ્યારે રાક્ષસો સાથે યુદ્ધ કરવાનું
વાત આવ્યો ત્યારે પોતાનું હાડકાંનું દાન કર્યું હતું. આમ જુદી જુદી રીતે અમે એ લોકોને સમજાવવામાં સફળ થયા. અમે એ લોકોને બ્રેઇન ડેડ એટલે શું તે સમજાવવામાં સફળ થયા કે બ્રેઇન ડેડ ઇઝ ઇક્વલ ટુ ડેથ. જે વ્યક્તિ બ્રેઇન ડેડ છે એનો આત્મા ચાલી ગયો છે, ફક્ત એનું શરીર છે, અને જે એનું હૃદય ધડકી રહ્યું છે એ હૃદય જે ધડકી રહ્યું છે તે વેન્ટિલેટર નામના માધ્યમને કારણે એને બહારથી ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે. ધીમે ધીમે લોકો સમજતા થયા અને એને માટે અમે રાઉન્ડ ધી ક્લોક અહીંયા સુરત અને ગુજરાતની અંદર ઓર્ગન ડોનેશનનું અવેરનેસનું કાર્ય શરૂ કર્યું. ઓર્ગન ડોનેશન ના અવેરનેસ ના પોસ્ટર્સો લગાડ્યા. સુરત શહેર પોલીસ ડિપાર્ટમેન્ટ નો પણ અમને એમાં સહયોગ મળ્યો. પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ ઓર્ગન ડોનેશન ના પોસ્ટર્સો લાગ્યા, બેંકોમાં પણ ઓર્ગન ડોનેશન ના પોસ્ટર્સો લાગ્યા, અને એમાં અમને સુરતના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો પણ ખૂબ જ સહયોગ મળ્યો. એને કારણે ઓર્ગન ડોનેશન ની પ્રવૃત્તિ લોકોના ઘર ઘર સુધી અમે પહોંચાડવામાં સફળ થયા, અને એને કારણે ધીમે ધીમે હવે જે સુરતમાં ઓર્ગન ડોનેશન ની પ્રવૃત્તિ ફેલાઈ રહ્યું છે અને રાજ્યના બીજા શહેરોમાં પણ ઓર્ગન ડોનેશન માટે લોકો આગળ આવતા થયા છે. ધન્યવાદ. એની અંદર નિલેશભાઈ, થોડુંક સમયની મર્યાદા છે એટલે હું આપને વચ્ચે અટકાવું છું. આપણે શાસ્ત્રોમાં તો એવું કહ્યું છે કે આત્મા અમર છે, નૈનમ દહતિ પાવક ની ભાવનાથી આપણે ચાહે, નૈનમ છિદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક. એટલે આપની વાત સાચી છે ને, આપને જે મુશ્કેલીઓ વેઠીને પણ આપ જે કામ કરી રહ્યા છો એ માટે આપને ને આપની સંસ્થાને અભિનંદન આપીએ છીએ. ફરી કોઈ વાર ચોક્કસ આપની પાસેથી આ અંગે વિગતે જાણીશું અને વધારે ને વધારે લોકો એમાં જોડાય એ માટેનો પ્રયત્ન કરીશું. હા, એક મોટા સમાચાર આવી રહ્યા છે દર્શક મિત્રો. મને લાગે છે કે સમયનો તકાજો છે કે આ ચર્ચા મારે બંને નિષ્ણાત ડોક્ટર સાહેબો સાથે ક્ષમા યાચનાથી અહીંયા જ સમાપન કરવી પડશે. ફરી કોઈ વાર આપણે ધીરણભાઈને ને પ્રાંજલભાઈને વિનંતી કરીને બોલાવીશું અને એમનો પૂરો લાભ લઈશું. ઘણા પ્રશ્નો મારે હજુ પ્રાંજલભાઈ પાસેથી પણ સમજવાના બાકી છે. સ્પ્લિટ લિવર ટેકનોલોજી એટલે શું કહેવાય, હૃદયનું પ્રત્યારોપણ કરવું હોય તો એ માટેની શું તૈયારીઓ જોઈએ તે ધીરણભાઈને પણ પૂછવું છે, અને બાકીની ઘણી બાબતે ચર્ચા કરવી છે. પણ આજે મને લાગે છે કે એક એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે આ ચર્ચા અહીંયા અટકાવવી પડે છે. આપની ક્ષમા યાચના સાથે, મારી પેનલના જે વિદ્વાન પેનલિસ્ટ છે એ સૌની ક્ષમા યાચના સાથે આ ચર્ચાને હું અહીંયા વિરામ આપું છું. મળીશું આવતીકાલે વળી એક નવા વિષય સાથે. ત્યાં સુધી હું જયનારાયણ વ્યાસ આપની રજા લઉં છું. શુભયાત્રી, ટેક કેર.